नमस्कार मित्रों, जय स्वामी नारायण। अगाउना लेक्चर में तमे सरस मजानू मादरे वतन ने उजागर करतु काव्य वतन थे विदाय थता भणी गया। एना पछीनो आ बहु सरस मजानो आखी टेक्स्टबुक में जो सौथी संवेदना सभर अने आपणी लागणीओने हचमचावी नाखे एवो जो कोई पाठ होय तो मने लागे छे के सुरेश जोशीनो आ जन्मोत्सव नवलिका छे। बहु सरस मजानी नवलिका छे। बे आर्थिक परिस्थितिओनुं बहु सरस मजानुं अहींया वर्णन करवामां आव्युं छे। एक आर्थिक रीते सुखी संपन्न लोकोनी वात करवामां आवी छे अने एक जेने खावा माटे बे टाइमना रोटला पण मळता नथी एवा एक भिखारी परिवारनी वात करवामां आवी छे। बहु सरस मजानो आ पाठ छे, आपणी संवेदनाओने जागृत करी नाखे एवो पाठ छे। तो पाठनी शरूआत करता पूर्वे आपणे एना साहित्य सुमनथी વિદિત થઈએ। પાઠનું નામ છે જન્મોત્સવ, લેખક છે સુરેશ જોશી, પ્રકાર એને નવલિકા પણ કહેવાય અને ટૂંકી વાર્તાથી પણ એને આપણે ઓળખી શકીએ। કલમ છે કરુણ વાસ્તવિકતાના રંગે, કરુણ વાસ્તવિકતાના રંગે। અને એની મૂળ કૃતિ જે છે એ મૂળ કૃતિ ગૃહ પ્રવેશમાંથી આ જન્મોત્સવ પાઠ લેવા જે લીધો છે। લેખકનું અદ્ભુત પ્રકારનું સાહિત્ય સર્જન છે, જુદા જુદા ક્ષેત્રે એમણે ખૂબ ઉમદા પ્રકારના સાહિત્યનું સર્જન એમણે કર્યું છે। તો અહીંયા સાહિત્ય સર્જનમાં જો નજર નાખીએ તો મરણોત્તર અને છિન્નપત્ર એમની નોંધપાત્ર નવલકથાઓ છે, બે નવલકથાઓ છે। મિત્રો, એક વાક્યમાં જવાબ આપો અને જોડકામાં આવા પ્રશ્નો આપણી સામે આવતા હોય છે, એટલે આને ખાસ યાદ રાખજો। મરણોત્તર અને છિન્નપત્ર એમની નવલકથાઓ છે। ગૃહપ્રવેશ વાર્તા સંગ્રહ છે જેમાંથી આ કૃતિ લેવામાં આવી છે। તે જનાંતિકે, ઇદમ સર્વમ, ઇતિ મે મતિ એમના સંવેદના સભર નિબંધ સંગ્રહ છે। કિંચિત, ચિંતયામી મનસા અષ્ટમોધ્યાય એમના વિવેચન ગ્રંથો છે। એમને વિવેચન ક્ષેત્રે, નિબંધ ક્ષેત્રે, વાર્તા ક્ષેત્રે અને નવલકથા ક્ષેત્રે ઉમદા પ્રકારના સાહિત્યનું સર્જન કરી અને ગુજરાતની સાહિત્ય પ્રેમી જનતાને ઉમદા પ્રકારના સાહિત્યની આપણને ભેટ મળી છે। એમનો જન્મ સુરત જિલ્લાનું બારડોલી તાલુકાનું વાલોડ ગામ, ખૂબ પ્રભાવક ભૂમિ સુરત જિલ્લાનું બારડોલી તાલુકાનું વાલોડ ગામમાં સને 30/5/1921માં તેઓ જન્મ્યા હતા અને એમનું અવસાન 3/9/1996માં થયું હતું। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ભાષાભવનમાં અધ્યક્ષ તરીકે એમને પ્રશંસનીય અને પુરસ્કૃત સેવાઓ આપી એમની કાર્યક્ષમતા એમણે પુરવાર કરી હતી। રણજીતરામ સુવર્ણચંદ્રક સાહિત્ય અકાદમી ગાંધીનગરથી એમને સન્માનિત કરવામાં આવ્યા હતા અને દિલ્હી સાહિત્ય અકાદમીના એવોર્ડથી પણ એમને સન્માનિત કરવામાં આવ્યા હતા। તો ખૂબ સુંદર મજાનો જે આપણો પાઠ છે અને એ પાઠનું જે આપણ કથાવસ્તુ જે છે એ કથાવસ્તુ મિત્રો આપણને થોડાક આઘા પાછા કરી નાખે તેવું છે। કવિએ, લેખકે બે પરિસ્થિતિઓનું આબેહૂબ વર્ણન આ પાઠમાં કર્યું છે। એક બાજુ વૃંદાવનદાસનો દીકરો અસિત એ અમેરિકાથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરનો અભ્યાસ કરીને આવ્યો છે અને એ કૃષ્ણ જન્મનું જે પર્વ છે એ કૃષ્ણ જન્મના પર્વને ઇલેક્ટ્રિકલ માધ્યમથી, ઇલેક્ટ્રિકના માધ્યમથી સરસ મજાની રીતે એ ઉજવવા માગે છે અને ભગવાન શ્રી કૃષ્ણનો જે જન્મ છે એ જન્મ અતિ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને લોકોને ભાવાભિભૂત કરી નાખે એવા સરસ રીતે એની ઉજવણી કરવા માટે થોડોક ખર્ચ
પણ થઈ રહ્યો છે, જ્યારે એની સામેની બાજુએ કાંજીના પરિવારમાં માણકી દીકરાનો જન્મ આપે છે. એ ગરીબ પરિવારને દીકરાના આગમન થવાના એને કોઈ આનંદના પ્રત્યાઘાત ક્યાંય આપણને દેખાતા નથી. એક બાજુ શ્રી કૃષ્ણનું જે જન્મ પર્વ છે, એ જન્મ પર્વ આનંદ, ઉલ્લાસ અને કિલ્લોલનો પ્રસંગ બને છે. જ્યારે એની સામેની બાજુએ કિશનનો જન્મ થવાનો છે, અર્થાત માણકી કિશનનો જન્મ આપવાનો છે, તો કાંજીના પરિવારમાં એની કોઈ ખુશી વર્તાતી નથી. એક બાજુ કદાચ જરૂરિયાત વગર નાણાંનો અતિરેક થઈ અને ઘણો બધો વ્યય થઈ રહ્યો હોય એવું આપણને પ્રથમ દ્રષ્ટિએ લાગે છે. જ્યારે એક બાજુ એક ગરીબ પરિસ્થિતિમાં, જે સામાન્ય સ્થિતિમાં જીવતા કાંજી અને માણકીનો જે પરિવાર છે, એને પોતાના બાળકનો જન્મ આપવા માટે દવાખાને જવા માટેના એમની પાસે પૈસા નથી અને એટલા સુધી વાત અટકતી નથી. કૃષ્ણનો જન્મ થયા પછી સુખ સમૃદ્ધિ આનંદ અને ઉલ્લાસની વાતો થાય છે. જ્યારે કિશનનો જન્મ થાય છે, ત્યારે કિશનને ભવિષ્યમાં પોતાને બે ટાઈમનું જમવાનું મળી રહે એટલા માટે એને તરતના જન્મેલા બાળકના પગના ટાંટિયા તોડાવી નાખવા પડે છે. કેટલી કરુણ સ્થિતિ છે કે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે વ્યક્તિને પોતાના શરીરના અંગોને અપંગ કરી નાખવા પડે છે. તો એવી બે નાજુક સ્થિતિ, એક બાજુ આર્થિક રીતે સુખી અને સંપન્ન પરિવારની વાત કરી છે અને એક બાજુ ગરીબ અને દયાળુ પરિવારની વાત કરી છે, કે એકને પૈસાની કોઈ પડી નથી. જ્યારે એક વ્યક્તિને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પૂરતો આહાર મળતો નથી અને આહાર પ્રાપ્ત કરવા માટે એને પગના ટાંટિયા તોડાવી નાખવા માટેની સ્થિતિનું નિર્માણ થયું છે, તો બે પેરેલલ પરિસ્થિતિનું વર્ણન કરીને લેખકે કરુણ જે વાસ્તવિકતા છે, એ કરુણ વાસ્તવિકતાને બહુ સરસ મજાનો અંજામ લેખકે આપણને આપ્યો છે. મિત્રો, જન્મોત્સવ પાઠ એનું નામ જ છે, જન્મોત્સવ. અને જન્મોત્સવ એની સંધિ બને જન્મ વત્તા ઉત્સવ, જન્મ વત્તા ઉત્સવ. અહીંયા ઉત્સવની સંધિ બનાવી હોય તો પણ બને ઉત્સવ, ઉત વત્તા સવ. હવે મિત્રો, એનો સમાસ બને જન્મોત્સવનો, જન્મના કારણે ઉજવવામાં આવતો ઉત્સવ, જન્મોત્સવ. સમાસ કયો બન્યો? મધ્યમ પદલોપી, જન્મોત્સવ. જન્મના કારણે ઉજવવામાં આવતો ઉત્સવ, મધ્યમ પદલોપી. જન્મોત્સવ પાઠ સુરેશ જોશી. આપણી સંવેદનાઓને જાગૃત કરતો પાઠ છે. આ સમાજમાં કેટલાય નિરાધાર માણસો પોતાના અસ્તિત્વને ટકાવવા માટે આજે ઘણા બધા પ્રયાસ કરતા હોવા છતાં એમના માટે અસ્તિત્વ ટકાવવું ખરેખર ખૂબ જ મુશ્કેલ હોય છે અને એ સ્થિતિનું વર્ણન લેખકે આપણને અહીંયા બહુ સરસ રીતે સમજાવ્યું છે. ખૂબ સુંદર મજાની આ વાર્તા છે. ઘડિયાળમાં 11:30 થયા હતા. ઘડિયાળ, ઘડિયાળનું સમાનાર્થી મિત્રો પૂછ્યા આપણને, ઘડિયાળ ઘટિકા, ઘટિકા અથવા ઘડી. ઘડિયાળમાં 11:30 થયા હતા. ઘડિયાળમાં 11:30 સમય થયો હતો. હવે અડધા કલાકની જ વાર હતી. હવે તમે જો, લેખકીય વાર્તાની બહુ સરસ મજાની શરૂઆત કરી છે કે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ કિનખાબી પડદા ઉપર ઇલેક્ટ્રિકની મદદથી કરાવવામાં થોડોક જ સમય બાકી હતો. ત્યાંથી લેખકે પાઠની શરૂઆત કરી છે કે ઘડિયાળમાં 11:30 થયા હતા, હવે અડધા કલાકની જ વાર હતી.
लाल किनखाबना पर्दानी पाछळ कृष्ण जन्मनी बधी ज तैयारीओ थई चूकी हती अने लाल किनखाबनो पड़दो, किनखाब एक कापड़ छे पट्टावाळुं बहु सरस मजानुं एक कापड़ आवे, तो किनखाबना पड़दानी पाछळ कृष्ण जन्मनी बधी ज तैयारीओ થઈ ચૂકી હતી. અહીંયા મિત્રો ખાસ યાદ રાખજો, પડદો શબ્દ છે અને એનું સમાનાર્થી થાય જવનિકા. જવનિકા અને નેપથ્ય. કિનખાબના પડદાની પાછળ ભગવાન શ્રી કૃષ્ણના જન્મની તમામ તૈયારીઓ થઈ ચૂકી હતી. કૃષ્ણ જન્મ કયો સમાસ બનશે? કૃષ્ણ જન્મ, કૃષ્ણનો જન્મ ષષ્ઠી તત્પુરુષ, અને કૃષ્ણની સંધિ શું બનશે મિત્રો? કૃષવત્તા ન. માત્ર ભગવાન શ્રી કૃષ્ણના જન્મ આડે માત્ર ને માત્ર અડધા કલાકની જ વાર હતી. અહીંયા વાર શબ્દ છે મિત્રો, વાર શબ્દનું આમ અહીંયા વાર એટલે સમયના અર્થમાં છે, વિલંબ, વિલંબના અર્થમાં છે વિલંબ. અને અહીંયા વાર એટલે શું થાય? કોઈ વાર, રવિવાર, શનિવાર, સોમવાર એવા સંદર્ભમાં છે. ઘડિયાળમાં 11:30 થયા હતા, હવે અડધા કલાકની જ વાર હતી. લાલ કિનખાબના પડદાની પાછળ, કિનખાબનો પડદો જે છે એ કિનખાબના પડદાની પાછળ, લાલ કિનખાબનો જે પડદો છે એ પડદા ઉપર ભગવાન શ્રી કૃષ્ણના જન્મની તૈયારી બતાવવામાં અહીંયા અસિત લાગેલો હતો કે કૃષ્ણ જન્મની બધી જ તૈયારીઓ થઈ ચૂકી હતી. વૃંદાવન દાસનો મોટો દીકરો અસિત અમેરિકા જઈને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનું ખાસ શિક્ષણ પ્રાપ્ત કરી આવ્યો હતો. મિત્રો ખાસ યાદ રાખજો કે અસિત કોનો દીકરો હતો? તો અસિત વૃંદાવન દાસનો દીકરો હતો. વૃંદાવન, વૃંદાવનની સમાસ વૃંદાવન, સમાસ બને વૃંદાવન. વૃંદાનું વન તો ષષ્ઠી તત્પુરુષ, અને વૃંદાથી છવાયેલું વન તો મધ્યમપદલોપી, તો મધ્યમપદલોપી. મિત્રો વૃંદાનું સમાનાર્થી ખાલી વૃંદા, વૃંદા એટલે તુલસી. અને વૃંદ શબ્દ તમારી સામે આવે વૃંદ, તો વૃંદ એટલે ટોળું, વૃંદ એટલે ટોળું. કે વૃંદાવન દાસનો મોટો દીકરો, તો વૃંદાવન દાસના મોટા દીકરાનું નામ શું હતું? તો અસિત. અસિત એટલે કાળું થાય. અસિતનું સમાનાર્થી તમને પૂછાય તો એ વખતે આપણને ખબર હોવી જોઈએ, અસિત એટલે કાળું થાય, શ્યામ થાય. અસિત અમેરિકા જઈને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનું ખાસ શિક્ષણ પ્રાપ્ત કરી આવ્યો હતો. તમને 2 માર્કના પ્રશ્નમાં એવું પૂછાય કે કોનો દીકરો ક્યાં આગળ જઈને શાનો અભ્યાસ કરી આવ્યો હતો? તો શેઠ વૃંદાવન દાસનો મોટો દીકરો અસિત અમેરિકામાં જઈને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનું ખાસ શિક્ષણ પ્રાપ્ત કરી આવ્યો હતો, અર્થાત ઇલેક્ટ્રિકલ એન્જિનિયર બનીને તે અમેરિકાથી આવ્યો હતો. મિત્રો એન્જિનિયરની જોડણી ખાસ યાદ રાખજો, જોડણીમાં આપણને પૂછાય છે એન્જિનિયર, ખાસ શિક્ષણ પ્રાપ્ત કરીને આવ્યો હતો. એણે બધાને આશ્ચર્યમાં ગરકાવ કરી નાખે એવી તરકીબ રચી હતી, અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરનું જે જ્ઞાન પ્રાપ્ત કરી આવ્યો હતો એના કારણે એનામાં વિશેષ માહિતી અને વિશેષ શિક્ષણનો આવિર્ભાવ થયો હતો, જેના કારણે એ બધાને એણે આશ્ચર્યમાં ગરકાવ કરી નાખ્યા હતા, ગરકાવ કરી નાખ્યા હતા, બધાને મશગુલ કરી નાખ્યા હતા. અને એવી તરકીબ એણે રચી હતી. તરકીબ એટલે ઉપાય.
उपाय किमियो, खास याद रखो किमिया की जोड़नी पण आपणे परीक्षा में खूब वक्त पूछाती होय छे। एने आश्चर्य में बधाने गरकाव करी नाख्या हता एवी तरकीब एने रची हती, कारागृह में कृष्ण नो जन्म अने कारागृह, कारागृह एटले जेल अने खाली गृह होय तो घर थाय, निकेतन थाय अने आवास थाय, भवन थाय, रेठाण थाय, आलय थाय अने मकान थाय। कारागृहमां कृष्णनो जन्म, कारागृहमां भगवान श्री कृष्णनो जन्म कारागृहमां थयो हतो, एटले अत्यारे असित एनो जे भगवान श्री कृष्णनो जे जन्म छे ए इलेक्ट्रिकल एंजीनियरना खास शिक्षणनो उपयोग करीने बधाने आश्चर्यमां मूकी दे एवी तरकीबो करी अने कारागृहमां भगवान श्री कृष्णनो जन्म ए करावानो छे। एमां सरस मजानुं आબેહૂબ વાતાવરણ ઊભું કર્યું છે, વર્ષા વર્ષા વરસાદ મેહ મેહુલો અને પર્જન્ય પર્જન્ય એટલે વરસાદ થાય અને વૃષ્ટિ, વૃષ્ટિ શબ્દ છે, વૃષ્ટિ એટલે વરસાદ થાય। કારાગૃહમાં કૃષ્ણનો જન્મ, વર્ષા, વસુદેવનું કૃષ્ણને લઈને જમુના ઓળંગી અને ગોકુળમાં જવું, એવું સરસ મજાનું આબેહૂબ દ્રશ્ય આજે અસિત આ કિનખાબી પડદા ઉપર ઇલેક્ટ્રિકલ એન્જિનિયરના શિક્ષણના માધ્યમથી એ આજે લોકોને બતાવવાનો છે। વસુદેવનું કૃષ્ણને લઈને જમુના ઓળંગી અને ગોકુળમાં જવું। મિત્રો, ગોકુળ ખાસ યાદ રાખજો, ગોકુળ સમાસ, ગો એટલે ગાય અને કુળ એટલે કુળ, ગાયો નું કુળ ષષ્ઠી તત્પુરુષ। આ બધું વીજળીની કરામતથી ત્રાદ્રશ્ય બને એ બતાવવાનો હતો અને આ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ કેવું સરસ મજાનું વાતાવરણ એને ઊભું કર્યું છે। કારાગૃહમાં કૃષ્ણનો જન્મ બતાવવા માટે વર્ષા, વસુદેવનું કૃષ્ણને લઈને જમુના ઓળંગીને ગોકુળ જવું, આ બધું વીજળીની કરામતથી, વીજળીની મદદથી તાદ્રશ્ય બનતું એ બતાવવાનો હતો। અહીંયા વીજળીનું સમાનાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, વીજળી દામિની, સૌદામિની, વિદ્યુત, ચપલા અને ઉર્જા। વીજળીની કરામતથી તાદ્રશ્ય શબ્દ સૌ માટે એક શબ્દ, આંખ સામે ખડું થઈ જાય તેવું, આંખ સામે ખડું થઈ જાય તેવું તાદ્રશ્ય કહેવાય, એને આબેહૂબ પણ કહેવાય અને એને હૂબહૂ પણ કહેવાય, હૂબહૂ પણ કહેવાય। વીજળીની કરામતથી તાદ્રશ્ય બનતું એ બતાવવાનો હતો। આથી બધા આતુર હતા, લાલ કિનખાબનો પડદો ક્યારે ખુલે તેની રાહ જોઈ રહ્યા હતા અને લાલ કિનખાબનો પડદો, જરીબુટ્ટાવાળો જે પડદો છે એ લાલ કિનખાબનો પડદો ક્યારે ખુલે તેની બધા રાહ જોઈ રહ્યા હતા। અહીંયા પહેલો ફકરો જે છે એ પહેલા ફકરામાં બે પરિસ્થિતિનું લેખકે આબેહૂબ વર્ણન કર્યું છે। પહેલી પરિસ્થિતિમાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ આજે કિનખાબી પડદા ઉપર અસિત એના જ્ઞાનના માધ્યમથી આબેહૂબ રીતે લોકોને બતાવવાનો હતો એનું વર્ણન લેખકે કર્યું છે। જ્યારે અહીંયા
બીજી વાત લેખક કરવા માગે છે, બીજી સ્થિતિની. પ્રથમ સ્થિતિથી તમે લોકો વાકેફ થયા, બીજી પરિસ્થિતિ કઈ છે કે સ્ટેશનની ઘડિયાળમાં 11:30ના ટકોરો હમણાં જ પડ્યો હતો, અને સ્ટેશનની જે ઘડિયાળ હતી એ સ્ટેશનની ઘડિયાળનો 11:30નો ટકોરો હમણાં જ પડ્યો હતો. જનતા એક્સપ્રેસમાં ઉતરેલા પેસેન્જરો લઈને બસ શહેર ભણી ઉપડી ચૂકી હતી. ખાસ મિત્રો યાદ રાખજો, કઈ એક્સપ્રેસમાંથી ઉતરેલા પેસેન્જરોને લઈને બસ ઉપડી હતી, તો જનતા એક્સપ્રેસ. ખાસ યાદ રાખજો જનતા એક્સપ્રેસ. સ્ટેશનની ઘડિયાળમાં 11:30નો ટકોરો હમણાં જ પડ્યો હતો. જનતા એક્સપ્રેસમાં ઉતરેલા પેસેન્જરોને લઈને બસ શહેર ભણી ઉપડી ચૂકી હતી. અહીંયા ભણી શબ્દ છે, ભણીનું શિષ્ટ રૂપ આપો, ભણી તરફ. ઉતરેલા પેસેન્જરોને લઈને બસ શહેર ભણી, શહેર તરફ ઉપડી ચૂકી હતી. બસ સ્ટેન્ડ સૂમસામ હતું, અને બસ સ્ટેન્ડ જે હતું એ બસ સ્ટેન્ડ સાવ સૂમસામ હતું, માનવ વિહોણું હતું. પાસેની ખુલ્લી જગ્યામાં ફાટી તૂટી ગુણપાટ અને કેરોસીનના કાટ ખાયેલા પતરાનું છાપરું કરીને 3-4 કુટુંબ આશ્ચર્ય આશ્રય લઈ રહ્યા હતા. અને બસ સ્ટેન્ડ સાવ સૂનું હતું. પાસેની જે ખુલ્લી જગ્યા હતી, બસ સ્ટેન્ડ પાસેની ખુલ્લી જગ્યા હતી, એમાં ફાટી તૂટી ગુણપાટ ગુણના જે કોથળા જે છે એ ફાટેલા તૂટેલા કોથળા અને કેરોસીનના કાટ ખાયેલા પતરાનું છાપરું કરીને 3-4 કુટુંબ ત્યાં વસવાટ કરી રહ્યા હતા, ત્યાં આશ્રય લઈ રહ્યા હતા. એ ગરીબ પરિવારની વસ્તી હતી, ગરીબ કુટુંબો ત્યાં આગળ વસવાટ કરતા હતા. કેરોસીનના કાટ ખાયેલા પતરાનું છાપરું કરીને 3-4 કુટુંબ આશ્રય લઈ રહ્યા હતા. એમાંના એક ઝૂંપડામાં ફગફગિયો દીવો ટમટમતો હતો, અને એમનું એક નાનકડું જે ઝૂંપડું હતું એ ઝૂંપડામાં ફગફગિયો દીવો, હાલક ડોલક થતો દીવો. શબ્દ સૌ માટે એક શબ્દ, હાલક ડોલક થતો દીવો, એને ફગફગિયો દીવો. ઝૂંપડામાં ફગફગિયો દીવો ટમટમતો હતો, કોઈ સ્ત્રીના કણસવાનો અવાજ એ નિસ્તબ્ધતામાં સંભળાતો હતો. અને કોઈક સ્ત્રી, જ્યારે કોઈ પણ સ્ત્રી બાળકને જન્મ આપવાની હોય અને એની જે વેદના હોય એ વેદનાને કણસવું એવું કહેવામાં આવે છે, સમાજમાં એવો શબ્દ પ્રચલિત છે. તો કોઈ સ્ત્રીના કણસવાનો અવાજ નિસ્તબ્ધતામાં, નિસ્તબ્ધ વાતાવરણ હતું, નીરવ વાતાવરણ હતું, બિલકુલ શાંત વાતાવરણ હતું. આ નીરવ વાતાવરણમાં, નિસ્તબ્ધ વાતાવરણમાં એ દીવો સંભળાતો હતો, સોરી એ અવાજ સંભળાતો હતો. પણ એ ઝૂંપડાની વસ્તીએ એના ઉપર ધ્યાન આપ્યું હોય એમ લાગતું નહોતું, કારણ કે ગરીબ પરિવારોની વસ્તી હતી, ગરીબ લોકો વસવાટ કરતા હતા. ત્યાં આગળ ગમે તેટલી વેદના હોય, ગમે તેટલું દુઃખ હોય, ગમે તેટલા દાવાનળ હોય, પરંતુ ત્યાં એ તરફ કોઈ ધ્યાન આપતું નથી. એટલે આ જે કણસવાનો અવાજ આવતો હતો એ કણસવાના અવાજમાં આ કોઈનું ધ્યાન હતું નહીં, કોઈનું ધ્યાન ગયું ન હતું. ત્યાં અર્ધા ઊંઘમાં અને અર્ધા જાગતા, અર્ધા ઊંઘતા અને અર્ધા જાગતા, અર્ધ જાગ્રત, અર્ધું ઊંઘવું અને અર્ધું જાગવું. શબ્દ શો માટે એક શબ્દ, અર્ધું ઊંઘવું, અર્ધા ઊંઘતા અને અર્ધા જાગતા, અર્ધ જાગ્રત. અર્ધ જાગ્રત અવસ્થામાં, અર્ધા ઊંઘમાં અને અર્ધા જાગતા એવી અવસ્થામાં કોઈ બોલતું સંભળાયું, કોઈક અડધું ઊંઘતું હતું, અડધું જાગતું હતું, અને એવી અવસ્થામાં કોઈકનો બોલવાનો અવાજ સંભળાયો, એલ્યા એ કાનજી માણકી કણસે છે. કેવો અવાજ સંભળાયો, એલ્યા એ કાનજી આ માણકી કણસે છે, જરા જોતો ખરો, જરા જોતો ખરો એ કેમ કણસે છે, એની વેદના ઉપડી હશે, જરા જોતો ખરો, જરા જઈને જોતો ખરો. બીજાએ પણ એવા જ અવાજે જવાબ આપ્યો, બીજાએ પણ એવા જ અવાજે જવાબ આપ્યો. એમાં હું જોવા જાઉં તું, એમાં હું જોવા જવું હતું, એમાં કે શું જોવા જવું હતું. વખત થયો લાગે છે,
कारण के माणकी बाळकनो जन्म आपवानी हती ए गरीब वस्ती में खबर हती एटले कोईके कह्युं के अल्या ए कानजी आ माणकी कणसे से जरा जईने जो तो खरा। त्यारे कोईके एवाज अवाज में लागणी विहीन अवाज में कोईके कह्युं के एमां हूँ जोवा जाऊँ तू एमां शुं जोवा जवू हतुं। वखत थयो लागे छे माणकी ने बाळकनो जन्म आपवा माटेनो वखत थयो लागे छे एमां शुं जोवा जवू छे। અંધારે ખૂણેથી કોઈ ડોશી ખોખાર ખોખરા કર્કશ અવાજે બબડી અને કોઈક અંધારિયા ખૂણેથી કોઈક ડોશી ખોખરાને કર્કશ અવાજે ગમે નહીં તેવા અવાજે કોઈક ખૂણેથી એક ડોશી બબડી। મિત્રો ખૂણો શબ્દ છે, ખૂણાનું સમાનાર્થી યાદ રાખજો, ખૂણો ખૂણો એટલે કોણ। અંધારે ખૂણેથી કોઈક ડોશી ખોખરા અને કર્કશ અવાજે બબડી માણકીએ જબરીને એના પેટમાંનું છોકરુંએ જબરું માળું। અહીંયા આ ડોશી બોલી કે માણકી હારી કેટલી હિંમતવાળી છે, કેટલી સહનશક્તિવાળી છે કે માણકીએ જબરી અને એના પેટમાંનું છોકરુંએ જબરું માળું। જબરું છે કે બંને કે શક્તિશાળી છે, સહનશક્તિવાળા છે, ટંકણખાર દીધો તોય કાંઈ ના વળ્યું। અને ટંકણખાર એક ઔષધિ છે, ટંકણખાર ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં જ્યારે દાયણો જ્યારે આટલી બધી આધુનિકતા ન હતી અને ડૉક્ટરો આપણને પ્રાપ્ય ન હતા, હોસ્પિટલોનું પ્રમાણ ઓછું હતું અને એ વખતે સ્ત્રીઓને પ્રસૂતિ કરાવવા માટે ગામડામાં દાયણો હતી, દાયણો આ કામ કરતી હતી, તો એ દાયણોએ આને ટંકણખાર દીધો। ટંકણખાર આપવામાં આવે એટલે કોઈ પણ સ્ત્રી બાળકનો જન્મ આપી દે તો ટંકણખાર દીધો તોય કાંઈ ન વળ્યું। એટલે અહીંયા કહેવામાં આવે છે કે માણકીને ટંકણખાર આપવા છતાં હજુ સુધી એણે જન્મ બાળકનો જન્મ આપ્યો નથી, ટંકણખાર દીધો તોય કાંઈ ન વળ્યું। હવે કાંઈ આવનારને પાછું ઠેલાય, આવનારને ટંકણખાર આપ્યો તો હજુ બાળકનો જન્મ થયો નથી અને હવે આવનારને કાંઈ પાછું થોડું ઠેલાય, કર કાંઈ બાપલા છૂટકો છે। અને ભગવાનને ઉદ્દેશીને કહે છે કે હે ભગવાન કાંઈ કર, કાંઈ છૂટકો છે આના સિવાય, બાળકનો જન્મ આપ્યા સિવાય છૂટકો નથી, કર કાંઈ બાપલા છૂટકો છે। અને ઘડિયાળનો કાંટો આગળ વધતો હતો, ઘડિયાળનો કાંટો આગળ વધતો હતો। માણેક કરાંજતી હતી કારણ કે એને બીજી કોઈ ઔષધિ બીજી કોઈ દવા મળી શકે તેવી સ્થિતિ હતી નહીં, દવાખાનામાં નહીં પરંતુ ઘરે આ માણસ આ માણકી અત્યારે બાળકનો જન્મ આપવાની હતી એટલે એ ખૂબ કરાંજતી હતી, ખૂબ દુઃખી હતી, ખૂબ વેદના એને થતી હતી। માણેક કરાંજતી હતી, આકાશને કદીક વીજળી વીંધી જતી હતી અને આકાશ ચોમાસાના દિવસો હતા, આકાશમાં ભયાનક વીજળી પડતી હતી અને આકાશને વીજળી વીંધી જતી હતી, ભારે કડાકો થતો હતો અને ભારે વરસાદ માથે ઝઝૂમી રહ્યો હતો। એક બાજુ તમે જુઓ લેખકે કેટલું આબેહૂબ દ્રશ્ય આપણી નજર સામે ખડું કર્યું છે કે એક તો ગરીબ પરિવાર છે, આર્થિક રીતે સુખી સંપન્ન નથી, એમને કોઈ દવાખાનાની સગવડ મળી શકે તેવી સ્થિતિ પણ નથી અને માણકી બાળકનો જન્મ આપવાની છે એ કેટલી બધી કરાજે છે, કેટલી બધી કણસે છે, તેમ છતાં એને કોઈ સગવડ મળનારી નથી। જ્યારે એની સામેની બાજુએ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ કરાવવા માટે લખલૂટ ખર્ચ કરવામાં આવી રહ્યો છે અને લોકોમાં આનંદ પ્રમોદ પ્રસરી રહ્યો છે, જ્યારે એની આની આ માણકીના જીવનમાં કેટલી બધી કરુણતા છવાઈ છે કે વાસ્તવિક રીતે બાળકનો જન્મ આપવાનો હોવા છતાં એને કોઈ સગવડ મળી શકી નથી। આ બે દ્રશ્યોને લેખકે બહુ સરસ રીતે પેરેલલ આલેખી અને આપણને બે સ્થિતિનું ભાન કરાવે છે। આકાશમાં ભારે કડાકો થતો હતો અને ભારે વરસાદ માથે ઝઝૂમી રહ્યો હતો, ઘડિયાળનો કાંટો આગળ વધતો હતો, ઉપરના ઓરડામાં વિશાખા અને ધનંજય ટોળા વચ્ચેથી સરી જઈને વિશાખા અને ધનંજય, મિત્રો ખાસ યાદ રાખજો તમે આ પાઠમાંથી પાત્રો ઘણા બધા છે, એ પાત્રોનો ઉલ્લેખ પણ આપણને આ પૂછાય પરીક્ષામાં કે ભાઈ વિશાખા ધનંજય અને અસિત
क्या पाठ में आता पात्रों तो आपने ये खबर पड़वी जो कि आ जन्मोत्सव पाठ में आता पात्रों। तो मित्रों अत्यारे आपने भाग एक में अपनी गाड़ी जे छे गाड़ी ने आटले अटकावीए छे अने नेक्स्ट लेक्चर में ज्यारे मळीए छे त्यारे बाकी रहेलो पाठ आपणे आगळ भणीशुं। थैंक यू वेरी मच। जय स्वामीनारायण।